ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીના પાણી છોડાતા શિનોર તાલુકાના માલસર મુકામે પૂર આવતા ખેતીના પાકો નષ્ટ થયા હતા અને ખેડૂતોની હાલત કફોડી બની હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી છોડાતા શિનોર તાલુકાના માલસર મુકામે પૂર આવતા ખેતીના પાકો નષ્ટ થયા હતા. ખેડૂતોની હાલત કફોડી બની હતી. અગાઉ વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, તેના હજી નાણાં ચૂકવવામાં આવ્યા નથી. અને બાગાયતની ટીમ ત્યારે માલસર ખાતે સર્વે કરવા આવી હતી, તેનાથી અગાઉ નુકસાનીના નાણાં ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ માલસર ખાતે નર્મદા નદીના પાણી પરિવર્તન ખેડૂતોના માલ ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. એવી જ રીતે ઘર વખરી સામાન વિકાસ સહાય મંડળીનું ખાતર પલળી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. માલસર સહકારી વિકાસ મંડળીના પ્રમુખ દ્વારા એવી માંગણી કરવામાં આવી હતી કે સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આગળ વાવાઝોડામાં થયેલા ખેતીના નુકસાનનું સર્વે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, પણ હજુ સુધી તેનું વળતર ચૂકવ્યું નથી. તો શું હાલમાં જે સર્વે કરવામાં આવે છે તેનું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવશે કે ખરું તે જોવું રહ્યું. કામરાજ નકુમનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, શિનોર. હું માલસર વિકાસ મંડળની પ્રમુખ છું. અહીંયા જે એકદમ ડેમમાંથી પાણી છોડવામાં આવેલું, જેના કારણે માલસરનું વિકાસ મંડળીનું ખાતર પોણા બે લાખનું આખું ડૂબી ગયું છે અને બધું ધોવાણ થઈ ગયું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા ખાતરના મંડળીના વળતરના પૈસા આપે. હું માલસર ગ્રામ પંચાયતનો સભ્ય છું. આજરોજ શિનોર તાલુકા તરફથી અને બાગાયત તરફથી જે સર્વે કરવા ટીમ આવેલી છે, એ ટીમને અમારા બધા આખા ગ્રામજનો અને ખેડૂતોનો વિરોધ છે. કારણ કે અગાઉ વાવાઝોડાની મેં જે સર્વે કરી ગયેલા એનો બધો જ ફોટા બોટા બધું ખેડૂતે સ્થળ પર જઈને ફોટા પડાવેલા, પણ અત્યાર સુધી એની સહાય આવી નહીં. અને અત્યારે બી એવો સાહેબે ઓર્ડર આપ્યો છે કે ભાઈ ખેતરે ખેતરે ખેડૂતને ઊભો રાખો અને ઊભો રાખી અને એ જેવો ટેક કરો અને ત્યાર પછી પાકનો સર્વે કરો. અત્યારે અમારે 50,000 અંબાજી ચાલતા ગયા છે અને અમારે આ પાણી આવવાથી જે ઘેરી રાખ્યું હતું એક સાથે છોડવાથી પાણી આવવાથી આખી સીમ તરબોળ થઈ ગઈ છે. લોકોના સ્ટાર્ટરો કુએ સ્ટાર્ટરોનું કામ કરે કે લોકોની ટોટીઓ તો તણાઈ ગઈ છે, એ લોકો પોતાનું કામ કરે કે ઘર વખરી પોતાની પીણાઈ ગઈ છે એ સાફ કરે. અને અત્યારે આ સર્વે આવ્યો છે તો ઉપરથી એવો ઓર્ડર છે કે ભાઈ ખેડૂત પોતે જોઈએ. હવે ખેડૂત પોતે તો નવરો નહીં, તો અમે એમને એવું જણાવ્યું કે ભાઈ પ્રતિનિધિ ચાર જાય છે ગામડાને બધાનો સર્વે કરે, કે ઉપરથી અમને એવો ઓર્ડર આપેલો છે કે દરેક ખેડૂત હાજર જોવે. અત્યારે એવું શક્ય નથી કે દરેક ખેડૂત હાજર જઈને કરે. આજે કટિયા છે, કટિયામાં એના નામ છે, પંચાયત પણ અડધી ડૂબી ગયેલી છે, પંચાયતના કાગળો છે નહીં, તો અમે સર્વે કેવી રીતે કરાવીએ? એટલે આ બધા ગ્રામજનો સાથે છે, એમનો વિરોધ છે કે અગાઉની સહાય આપો, બાકી અમારે સહાયની જરૂર નથી. આ બધા ખેડૂતોનો વિરોધ છે, બાકી એ સાહેબ આવી અને આ ખેડૂતોને સમજણ પાડે એવી અમારી વિનંતી છે. હું માલસર વિકાસ મંડળની પ્રમુખ છું. અહીંયા જે એકદમ ડેમમાંથી પાણી છોડવામાં આવેલું, જેના કારણે માલસરનું વિકાસ મંડળીનું ખાતર પોણા બે લાખનું આખું ડૂબી ગયું છે અને બધું ધોવાણ થઈ ગયું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા ખાતરના મંડળીના વળતરના પૈસા આપે.